એટલે તને ઇંગ્લિશ પાકવાડો એમ. હા, એમાં કોઈ મોટી વાત નથી. કેમ તને નથી આવડતું? અરે ના ના, હું તો એક્સપર્ટ છું. આ તો તને આવડે કે નહીં એ પૂછતો હતો. આઈ એમ ગ્રેટ, યુ નો. યા, આઈ નો. સારું, મને એમ કે, આટલી બધી છોકરીઓ છે, તું બીજી સ્કૂલમાં છે, હું બીજી સ્કૂલમાં છું, તો પણ તારે મારી જોડે જ કેમ ફ્રેન્ડશિપ કરવી હતી? આનો જવાબ શું આપું? આનો જવાબ શું હોય શકે? એના કરતાં બી મોટો પ્રશ્ન તો એ છે કે આટલી મોટી સ્કૂલની આટલી સુંદર છોકરી જેની સાથે બધા છોકરા દોસ્તી કરવા માંગતા હશે, એને મારી દોસ્તીનો કેમ સ્વીકાર કર્યો? મારી તરફ કેમ દોસ્તીનો હાથ લંબાવ્યો? વેરી સ્માર્ટ. જવાબ ના આપવો પડે એટલે પ્રશ્ન ઉપર બીજો પ્રશ્ન. એવું નથી યાર, પણ મારી પાસે આનો કોઈ જવાબ નથી. તું જ આપી દે, કદાચ આપણા બંનેનો જવાબ એક સરખો હોય. તારી વાતો પરથી લાગે છે કે તું તો ભાગ લેવાનો જ હોઈશ. હું કોણ છું ખબર છે? કોણ? મિલ્ખા સિંહ. પણ આજ સુધી રેસમાં કોઈ હરાય જ નહીં શક્યું. કઈ રેસમાં ભાગ લેવાનો છે? 100 મીટર. તો તારી માટે બહુ જ ટફ કોમ્પિટિશન છે. મારો ફ્રેન્ડ આર્યન, એ પણ 100 મીટર રેસમાં જ ભાગ લેવાનો છે અને એ પણ ક્યારે હાર્યો નથી. તો હવે હારશે. લેટ્સ સી. યા, સારું ચાલ, હું નીકળું, પછી મળીશું. બાય બાય. શું છે સાહેબ? કોણ, ક્યાં, શું, કેવી રીતે, કેમનું, આ બધામાં ના પડીશ. અને ખાલી એટલું જ યાદ રાખજે કે તારે માનસીથી દૂર. તું કોણ છે આવું મને શીખવાડવાળો? અને માનસીને તું કેવી રીતે ઓળખે? બેટા, હું માનસીનો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ છું અને મને નથી પસંદ કે તારા જેવા લફંગા હોય એની નજીક. એટલે જે પણ સલાહ આપીએ એ હોશિયારી બતાવ્યા બધા લઈ લઈએ. માનસીથી દૂર રહે. માનસીનો દોસ્ત હું બની ગયો છું અને માનસીએ પણ મારી ફ્રેન્ડશિપ એક્સેપ્ટ કરી લીધી. પણ હા, તું એવું ઈચ્છતો હોય કે હું માનસી દૂર રહું, તું મજેને માનસીને વાત કર ને. માનસી કહેશે તું એનાથી દૂર જતો રહીશ. બરાબર, મળી ગયો. મળીએ બેટા.